જેના ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રોબ્લેમ હોય, આ જે કન્ટિન્યુ ચેપ્ટર ચાલે છે એના મારા કોચિંગમાં લેક્ચર આવશે, કોચિંગની અંદર મારું લેક્ચર હોય છે, એ હું સોમવારથી ચાલુ કરવાનો છું. બરાબર યાદ રાખો, જુઓ સોમવાર પછી મંગળવાર નહીં પણ બુધવાર, ગુરુવાર નહીં શુક્રવાર, 3 દિવસ એ કોચિંગમાં લેક્ચર છે. ટાઈમ હશે સવારે મોર્નિંગમાં 7:15 થી 8 વાગે, 7:15 to 8 AM. ઓકે, આઈડિયા આવે છે? બરાબર. તો જેના ચેપ્ટર નંબર 6 અત્યારે હાલ જે ચાલે છે એના શરૂઆતના સ્ટેજમાં ખબર ના પડી હોય તો એ વિદ્યાર્થીઓ સોમવાર, બુધવાર અને શુક્રવારે મોર્નિંગમાં 7:15 થી 8 વાગે લેક્ચર એટેન્ડ કરવાનું. ઓકે, નેક્સ્ટ મંડે થી. બરાબર, આ જ લિંક ઉપર થશે. તમને પડી ગઈ? હા સર. ઓકે, હવે ધ્યાન આપો. જુઓ અહીંયા સ્વાધ્યાયની અંદર આપણે લગભગ મોટા ભાગના એક્ઝામ્પલ તો કરી લીધા હતા, પણ એક એક્ઝામ્પલ બાકી રહેતો હતો. તો જે બાકી છે અથવા જે આપણે સાલ કરી શકીએ એવા છે બધા લઈ જ લઈએ. જુઓ, એક સ્વાધ્યાયનો 6.15 નંબરનો એક્ઝામ્પલ જુઓ, 15મા નંબરનો એક્ઝામ્પલ. તો એ એક્ઝામ્પલ જોઈએ, તમે ટીક કરી રાખજો ખાલી. તો જુઓ, 30 સેન્ટીમીટર લંબાઈ, તો અહીંયા લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ છે 25 સેન્ટીમીટર સ્ક્વેર. વાળો 500 આંટા વાળો, મતલબ આંટાની સંખ્યા 500 છે, અને જેના ગર્ભમાં હવા હોય તેવું એક સોલેનોઇડ જેમાંથી 2.5 એમ્પિયર વિદ્યુતીય પ્રવાહનું વહન થાય છે. તો આ જેટલી ઇન્ફોર્મેશન આપેલી છે બધી ઇન્ફોર્મેશન સોલેનોઇડની આપેલી છે. યાદ રાખો, સોલેનોઇડના ગર્ભની ભાગની અંદર હવા છે. હવે તમને એવું કહે છે આ પ્રવાહને અચાનક 2×10⁻³ ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે, મતલબ આ શરૂઆતનો પ્રવાહ આટલો હતો. ડેલ્ટા ટી કેટલો આપેલો છે સમયગાળો? તમને સમયગાળો આપેલો છે 10⁻³ સેકન્ડ. તો 10⁻³ સેકન્ડ જેટલા સમયગાળામાં પ્રવાહ બંધ કરવામાં આવે છે. બંધ કરવામાં આવેલો પ્રવાહ કેટલો થઈ જાય? 0 એમ્પિયર. તો શરૂઆતનો પ્રવાહ 2.5 છે, પણ આટલા સમયગાળાની અંદર પ્રવાહ 0 એમ્પિયર કરવામાં આવે છે. તો પરિપથમાં ખુલ્લી કળના બે છેડા વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ કેટલું? તો તમને અહીંયા ઈએમએફ શોધવાનું કહે છે. બોલો, કોઈ ક્વેશ્ચન છે ખરો? આઈડિયા આવે છે રકમમાં? આ રીતની સિચ્યુએશન છે અહીંયા જે કહે છે એ પ્રમાણે. આ રીતે સિચ્યુએશન આપણને આપેલી છે, આ રીતે એક સોલેનોઇડ છે. સોલેનોઇડમાં અહીંયા આ રીતે કળ છે. બરાબર, તો જુઓ શરૂઆતમાં અહીંયા સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ I1 છે, મતલબ કેટલો છે? 2.5 એમ્પિયર. પછી અહીંયા કળ બંધ કરેલી છે એટલે પ્રવાહ કેટલો વહે છે? 2.5 એમ્પિયર. પણ જેવી તમે કળ ઓપન કરો એટલે પરિપથ ખુલ્લો થઈ જશે, પરિપથ ખુલ્લો થશે એટલે પરિપથ થઈ એટલે કે સોલેનોઇડમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. તો એ વખતે પ્રવાહ અચાનક 0 થઈ જાય છે. તો એ વખતે માની લો આ છેડો છે, આપણે છેડો એક્સ કહી દઈએ અને આ બાજુનો છેડો વાય છે, તો આ બંને છેડા વચ્ચેનું ઈએમએફ શોધવાનું, મતલબ સોલેનોઇડના બે છેડા વચ્ચેનું ઈએમએફ શોધવાનું કહે છે. ઈએમએફ શોધવાનું સૂત્ર બહુ સિમ્પલ છે, આપણને સૂત્ર ખબર છે E=-N d∅dt, એનો ઉપયોગ કરી શકીએ. પણ એના માટે પહેલા ફ્લક્સ શોધવું પડશે. તે બધી વસ્તુનો ઉપયોગ કરો, તમે એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકશો, આમાં કોઈ ખાસ તકલીફ પડે એવું નહીં. જુઓ, આપણે સામાન્ય રીતે વિચારીએ કે ભાઈ સોલેનોઇડના ગર્ભભાગમાં મળતું ચુંબકીય ક્ષેત્ર, તો સોલેનોઇડના ગર્ભભાગની અંદર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ થાય μ₀ n × I. આ ચુંબકીય ક્ષેત્ર છે, પણ અહીંયા સ્મોલ એન નો મતલબ શું થાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે આપણે સ્મોલ એન ની જગ્યાએ કેપિટલ એન બાય સ્મોલ એલ લખી શકીએ. આ આપણને ખબર છે. ચુંબકીય ક્ષેત્ર મળે તો એના પરથી ફ્લક્સ શોધીએ, ધેરફોર સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સ. ગુંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ
હવે ફ્લક્સનું સમીકરણ આપણને ખબર છે, નોર્મલી ફ્લક્સનું સમીકરણ B ઇન્ટુ A છે, પણ આ B ઇન્ટુ A ફ્લક્સ છે કેટલા આંટા માટે છે? કોઈ એક આંટા માટે છે. સોલેનોઇડની અંદર અહીંયા ટોટલ કેટલા આંટા આપેલા છે? N આંટા. ધારો આ એક આંટો છે, આ બીજો આંટો છે, એવા ટોટલ N આંટા આપેલા છે. એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ B A હોય, N આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? N B A થાય. N વડે મલ્ટીપ્લાય કરવું પડે. ચલો અહીંયા N ની જગ્યાએ N, ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ ઓલરેડી તમારી પાસે છે, U0 N I upon small l, ચુંબકીય ક્ષેત્ર આપણા પાસે છે, અને A ની જગ્યાએ A, ક્ષેત્રફળની જગ્યાએ ક્ષેત્રફળ, આટલું આપણને ખબર પડે. તો તમારું સમીકરણ આટલું થઈ જશે, ફ્લક્સ ફાય બરાબર U0 N square A into I upon capital small l, ફ્લક્સ મળી ગયું. હવે આપણે ફ્લક્સ ઉપરથી EMF કેવી રીતે શોધી શકીએ? તો ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરો, EMF મળે. એક કામ કરો, અહીંયા તમે ફ્લક્સનું વિકલન કરો એટલે dφ બાય dt કરી નાખો. તો બહુ ધ્યાન રાખો, જુઓ અહીંયા સમય સાથે ફ્લક્સ બદલાય તો સમય સાથે અહીંયા શું બદલાય છે? સમય સાથે અહીંયા પ્રવાહ બદલાય છે, I1 માંથી I2 થાય છે. તો μ0 અચળ છે, આટાની સંખ્યા અચળ છે, ક્ષેત્રફળ અચળ છે, લંબાઈ પણ અચળ છે. આ બધું જ કોમન નીકળી જાય, μ0 n સ્ક્વેર a બાય l, આ બધું કોમન નીકળે. ખાલી I નું વિકલન કરવું પડે, I નું વિકલન થાય dI બાય dt. ખબર પડી તમને? હવે તમે આને નેગેટિવ વડે ગુણી નાખો, આ બાજુ નેગેટિવ વડે ગુણો તો આ બાજુ નેગેટિવ, માઇનસ dφ બાય dt નો મતલબ શું થાય? EMF. આપણને ખબર છે, કારણ કે E is equal to સૂત્ર છે માઇનસ dφ બાય dt. ઘણા કહેશે સાહેબ માઇનસ n dφ બાય dt ના આવે, ખરેખર માઇનસ n dφ બાય dt જ આવે, પણ n એક વખત ફ્લક્સમાં ગુણી નાખ્યો હોય તો પછી અહીંયા EMF ના ગુણવાનો, ડબલ વખત ના હોય. ઠીક છે, વસ્તુ ખબર? તો અહીંયા EMF નું સૂત્ર શું થશે? EMF નું સૂત્ર થશે μ0 n સ્ક્વેર e ભાગ્યા l di by dt. ચલો કિંમત મૂકી દો. હવે તમે μ0 ની કિંમત કેટલી છે? 4 pi 10 raise to minus 7. અહીંયા આંટાની સંખ્યા n કેટલી છે? 500. અહીંયા ક્ષેત્રફળ કેટલું છે? 25 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર સ્ક્વેર છે, એટલે મિત્રો કહો તો 25 ગુણ્યા 10 raise to minus 4 મીટર સ્ક્વેર થાય. ક્ષેત્રફળ લખી દઈએ 25 into 10 raise to minus 4 મીટર સ્ક્વેર ભાગ્યા લંબાઈ. અહીંયા લંબાઈ 30 સેન્ટીમીટર છે, 30 સેન્ટીમીટર એટલે 30 ભાગ્યા 100 એટલે કે 0.30 મીટર થઈ જાય. હવે DI તો પ્રવાહમાં થતો ફેરફાર, તો તમારો પ્રવાહ 2.5 એમ્પિયર માંથી 0 થાય છે, મતલબ I1 માઇનસ I2 અથવા I2 માઇનસ I1 જે કરવું હોય. તો અહીંયા તમે 2.5 માંથી 0 પ્રવાહ બાદ કરો ભાગ્યા સમયગાળો. સમયગાળો 10 raise to minus 3 સેકન્ડ છે, તો અહીંયા તમે 10 raise to minus 3 લખી દો. તો તમને અહીંયા EMF ની મૂલ્ય વાત કરતા હોય અથવા EMF શોધતા હોય તો તમારો જવાબ આવશે 6.54 વોલ્ટ. આટલો જવાબ આવશે, આ નેગેટિવ આવશે, પણ તમે જો એની મૂલ્યની વાત કરતા હોય તો પોઝિટિવ થઈ જાય. નેગેટિવ પોઝિટિવની ચિંતા કરવાની નહીં, અહીંયા જવાબ આવશે 6.54 વોલ્ટ. બોલો, આવડક નાવડે એક્ઝામ્પલ આવે, બરાબર યાદ રાખો. આ જે એક્ઝામ્પલ છે એકદમ સિમ્પલ છે, પણ તમારા કોર્સની અંદર નહીં આવે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી નહીં ના રહે કોર્સમાં, કારણ કે વધારાના સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે. પણ મેં અહીંયા તમને એ પણ ચલાવી આપ્યો, પણ ધ્યાન રાખી શકો છો. ઓકે, ચલો 15મા નંબરનું એક્ઝામ્પલ ટીક કરતા રહેજો તમે બુકમાં, બરાબર, એટલે આપણે લોચા ના થાય, પછી ડબલ વખત થાય એના એક્ઝામ્પલ, એટલે ખાલી તમારે ટીક કરતા રહેવાનું, બરાબર. 15મો આપણે પૂરો કર્યો, પછી એ રીતે 17મા નંબરનું એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયનો 17મા નંબરનું એક્ઝામ્પલ. આ બધાએ ચેક ચોકડો મારી દેવાનો. માની લો ફૂલ કોર્સ હોત ને, ફૂલ કોર્સ, તો હું તમને 17મા નંબરનું એક્ઝામ્પલ ના ચલાવત, બરાબર. 17મા એક્ઝામ્પલ જે છે એની આપણે કોઈ જરૂર નહીં, એની આપણે કોઈ પણ પ્રકારની જરૂર નહીં, એટલે આપણે એક્ઝામ્પલ કરવાની જરૂર નહીં. એ એક્ચ્યુઅલમાં કોણીય વેગ છે, એમાં એક્ચ્યુઅલમાં સિસ્ટમ શું છે એવું કહું તમે જુઓ.
આ રીતે માની લો તમારા સાયકલનું પૈડું છે, ધાતુની રિંગનું પૈડું છે, બરાબર. હવે ધાતુની રિંગમાં એક વસ્તુ ધ્યાનમાં રાખો, જુઓ એકોર્ડિંગ ટુ એમસીક્યુ વાત કરતા હોય, 50 માર્ક્સ નો કોર્સ એમસીક્યુ નો છે, એમસીક્યુ કટ થયેલો જે ભાગ છે એમાંથી ના પૂછાય, બરાબર. જે જે ભાગ કટ કર્યા છે એમાંથી એમસીક્યુ ના પૂછાય, એના સિવાય ઘણા બધા ભાગ છે. હવે તમે આ ધાતુની રિંગ વિચારતા હોય તો આપણને ખબર છે ધાતુની રિંગના સેન્ટરમાં ધન વીજભાર હોય, અને સપાટી પર કયો વીજભાર હોય? ઋણ વીજભાર. પણ ક્યારે? જ્યારે તમે ધાતુની સપાટી પર કોઈ ક્ષેત્ર એપ્લાઈડ કરો. માની લો અહીંયા કોઈ ક્ષેત્ર એપ્લાઈડ કરવાથી અહીંયા જે વીજભાર પેદા થાય છે માઇનસ ક્યુ છે, અને સપાટી પર સેન્ટરમાં વીજભાર થાય છે પ્લસ ક્યુ છે. તો અહીંયા આપણા ધાતુનો ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ આપતા હોય તો એનો કોણીય વેગ કેટલો? તો કોણીય વેગનું એક પર્ટિક્યુલર સમીકરણ છે. કોણીય વેગનું સમીકરણ છે લેમ્ડા પાઈ એ સ્ક્વેર અપોન એમ ઇન્ટુ આર ઇન્ટુ બી ઝીરો. આ સૂત્ર જ ખાલી, આ સૂત્ર ખાલી અહીંયા ડિટર્મિનેટ કરવાનું છે. તો આ સૂત્ર તમે યાદ રાખી શકો છો જે ડબલી માટે. પણ મેં અત્યાર સુધીના મારા એક્સપિરિયન્સ ઉપરથી મને એટલી ખબર પડે છે કે આ બહુ ટફ પડે, આના પરથી એક્ઝામ્પલ ગણવો ટફ પડે. જો લેમડા એ રેખીય વિદ્યુતભાર ઘનતા છે, એ રિંગની ત્રિજ્યા છે, એમ એ બેઝિકલી દર છે, અને આર જે છે એ જે નાની રિંગ અહીંયા હશે અહીંયા સેન્ટરમાં એની ત્રિજ્યા હશે, અને બી ઝીરો ચુંબકીય ક્ષેત્ર છે. તમે આ નહીં કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં, આપણા કોર્સમાં પૂછાય નહીં, બિંદાસ ચોકડો માર દેવા. ઓકે, એ જ રીતે સ્વાધ્યાયનો 12મા નંબરનો એક્ઝામ્પલ જુઓ, 12 નંબરનો એક્ઝામ્પલ જુઓ તમે, એ પણ થોડો ઓકવર્ડ છે અને એ પણ પરીક્ષામાં નહીં પૂછાતો હતો. ધન ઝેડ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં 12 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ ગોળો કે જેની બાજુઓ એક્સ અને વાય અક્ષોને સમાંતર છે આ રીતે. આ ત્રિપરિમાણિક વસ્તુ થશે જેને મારે દ્વિપરિમાણિક બતાવવી પડશે. આ ઝેડ અક્ષ છે, આ એક્સ અક્ષ છે, અને અહીંયા વાય અક્ષ છે. હવે અહીંયા ઝેડ અક્ષની ચુંબકીય ક્ષેત્ર ધરાવતો વિસ્તાર, ખસેડવામાં આવે છે. અહીંયા આ રીતે એક ચોરસ ગાળો છે આ રીતનો, આ એક ચોરસ ગાળો છે. આની લંબાઈ જે છે એ એક્સ અક્ષ સમાંતર છે, આ એની પહોળાઈ જે છે એ વાય અક્ષ સમાંતર છે. તો આ આપણો ચોરસ ગાળો છે, બરાબર. આની લંબાઈ ની પહોળાઈ કેટલી આપેલી છે? આ ચોરસ ગાળાની લંબાઈ આપેલી છે 12 સેન્ટીમીટર, બરાબર. તો ખાલી સમજો. હવે અહીંયા એવું કહે છે તેને ધન એક્સ દિશામાં 8 મીટર પર સેકન્ડ ના વેગ સાથે ખસેડવામાં આવે છે. આપણે આ દિશામાં પર્ટિક્યુલર વેગથી ખસેડીએ છીએ. કેટલો વેગ આપેલો છે? 8 સેન્ટીમીટર પર સેકન્ડ. એ જે લૂપ છે ચોરસ લૂપ, એને આપણે ધન એક્સ દિશામાં 8 સેન્ટીમીટર પર સેકન્ડ ના વેગથી ખસેડીએ છીએ. આ ક્ષેત્ર અવકાશમાં સમાન નથી અને જે સમય સાથે પણ અચળ નહીં. મતલબ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમય સાથે પણ અચળ નહીં, અવકાશમાં પણ અચળ નહીં. મતલબ સ્થાન અને સમય સાથે બદલાય છે. અહીંયા ધ્યાનથી જુઓ, તેમાં ઋણ એક્સ દિશા સાથે 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરનું પ્રચલન, એટલે કે ઋણ એક્સ દિશામાં ગતિ કરીએ ત્યારે તેને 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર સ્ક્વેર થી ઇન્વર્સથી વધે છે, અને તે સમય સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરે ઘટે છે. ઓકે, અહીંયા સ્થાન સાથે અને અંતર સાથે કેવી રીતે બદલાય છે એ આપેલું છે. જુઓ અહીંયા તમને એવું કીધેલું છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ સ્થાન સાથે કેટલું બદલાય છે. તમને લખીને આપેલું છે 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર.
टेस्ला चुंबकीय क्षेत्रमां फेरफार छे सेंटीमीटर अंतरमां। तो स्थान एक्स जेम जो और तमने ये वो कीधुं छे ऋण एक्स दिशामां चुंबकीय क्षेत्र वधे छे। ऋण एक्स दिशामां वधतुं होय तो धन एक्स दिशामां शुं थाय घटे। तो मतलब जो धन एक्स दिशा माटे विचारता होय तो अहींया चिन्ह माइनस करी देवानुं। તમને એવું કીધેલું છે કે ચુંબકીય ક્ષેત્ર ઋણ એક્સ દિશામાં વધે છે, ધન એક્સ દિશામાં ઘટતું હોય તો ધન એક્સ દિશાના આધારિત ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર એ -10^-3 ટેસ્લા પર સેન્ટીમીટર આવશે। આને તમે મીટરમાં ફેરવી નાખો એટલે તમને તકલીફ ના પડે। 10^-3 ટેસ્લા સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? 10^-2 મીટર। આ 10^-2 ઉપર આવે એટલે 10^+2 થાય। -3 + 2 જાય એટલે વધે 10^-1 ટેસ્લા પર મીટર। ઓકે, તો એ ધ્યાનમાં રાખજો। બીજું એવું આપેલું છે કે અહીંયા સમય સાથે પણ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, તો ચુંબકીય ક્ષેત્રનો સમય સાથેનો ફેરફાર કેટલો આપેલો છે? તમે રકમમાં જે બધું લખેલું છે એ તમને આપેલું છે 10^-3 ટેસ્લા પર સેકન્ડ। અહીંયા એ કિંમત આપેલી છે 10^-3 ટેસ્લા પર સેકન્ડ। વધે છે ઘટે છે? ઘટે છે, મતલબ નેગેટિવ લખવાનો। આ બંને કિંમતો આપેલી છે, મતલબ ચુંબકીય ક્ષેત્ર અવકાશ સાથે બદલાય છે। અવકાશ મતલબ સ્થાન સાથે અને સમય સાથે પણ બદલાય છે। અહીંયા તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ફિક્સ વેલ્યુ ધરાવતું નહીં, બદલાતું છે। અહીંયા તમને એવું કહે છે જ્યારે તેનો અવરોધ, કોનો અવરોધ? ચોરસ કુંછડાનો। આ ચોરસ ગાળાનો અવરોધ કેપિટલ આર એ તમને આપેલો હોય 4.50 mΩ। તો એ વખતે ગાળામાં પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય નક્કી કરો। હવે તમે વિચારો આટલો ટિપિકલ એક્ઝામ્પલ તમારા માટે એકદમ ઇઝી છે, કારણ કે તમારે પરીક્ષા પૂછાવાનું જ નહીં। તો આ એક્ઝામ્પલ આમ થોડું ટિપિકલ છે, કારણ કે આમાં અવકાશમાં અને સમય સાથે ચેન્જીસ થાય છે, પણ તમારે એટલી શાંતિ છે આ એક્ઝામ્પલ તમને નહીં પૂછે। હવે અહીંયા એક વસ્તુ ક્રિએટ્સ જુઓ, જ્યારે ચુંબકીય ક્ષેત્રનું સમય સ્થાન સાથે, ચુંબકીય ક્ષેત્રનું સ્થાન સાથેનો ફેરફાર થાય એ વખતે પણ ઈએમએફ મળશે, આ કુંછડામાં પ્રેરિત થશે। અને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર થશે એ વખત પણ ઈએમએફ મળશે। જુઓ, ઈએમએફ ક્યારે મળે? નિયમ પ્રમાણે ઈએમએફ ક્યારે મળે? જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય। તો ચુંબકીય ક્ષેત્રમાં સ્થાન સાથે ફેરફાર થાય તો એ ઈએમએફ મળે, ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર થાય તો ઈએમએફ મળે। અને આ બંને ઈએમએફ નો સરવાળો કરશે એટલે તમને અહીંયા ટોટલ ઈએમએફ મળી જશે। આઈડિયા આવે છે? ધારો આના લીધે મળતું ઈએમએફ નું ઈ1 કહી દઉં અને આના લીધે મળતું ઈએમએફ ના ઈ2 કહી દઉં, તો છેલ્લું ઈએમએફ શોધવું હશે તો એ છેલ્લું ઈએમએફ આ બંનેના સરવાળા બરાબર થાય, એટલે ઈ1 + ઈ2 બરાબર થાય, તો જવાબ લઈ શકો તમે। જો આના માટે ઈ1 કહેશો તો આના માટે ઈ2 કહેવું પડે, એ તમારી રીતે છે। ચલો આપણે શરૂઆત કરીએ પહેલા ઈ1 શોધવાની, એટલે કે સમયના આધારે। અહીંયા પ્રથમ ઈએમએફ માટે આપણને સૂત્ર ખબર છે, જુઓ અહીંયા આપણું સૂત્ર છે E₁ = -dΦ/dt। આ સૂત્રમાં તો ચેન્જ હું ના કરી શકું અથવા તમે પણ ના કરી શકો, પણ આપણને ખબર છે કે ફ્લક્સ ફાઇ નો મતલબ શું થાય? D·A ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્ર પર સદિશ। તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ D·dt, અહીંયા ફાઇ ની જગ્યાએ લખીએ B·A। તો ધ્યાન આપો, જુઓ આની અંદર શું કરવાનું છે? પહેલું ઈએમએફ કોના માટે છે? ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર થાય। ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે ફેરફાર થાય તો ક્ષેત્રફળ અચળ કહેવાય। અહીંયા ક્ષેત્રફળ બહાર લઈ લો, ચલો અચળ હોય તો ક્ષેત્રફળ નું વિકલન ના થાય, અહીંયા ખાલી વધશે શું? ચુંબકીય ક્ષેત્રનું સમયની સાપેક્ષે વિકલન। ચલો હવે ક્ષેત્રફળ કેટલું થાય તમને ખબર ના પડે, ચોરસ ગાળાની લંબાઈ 12 cm છે, મતલબ 12 cm એટલે કેટલા મીટર થાય? 0.12 મીટર થાય। આઈડિયા આવે છે? 0.12 ક્ષેત્રફળ નો મતલબ લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે અહીંયા આપણે સીધે સીધું 0.12 નો વર્ગ લખી દઈએ ગુણ્યા ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથેનો ફેરફાર db/dt। એ કિંમત આપી છે -10^-3, આપણને કિંમત આપી છે -10^-3। તમે અહીંયા સાદરૂપ આપશો એટલે જવાબ આવશે 1.44
leads to minus 5 volt. Even मिली गई. चलो अगली खबर पड़ी. अगली खबर पड़ी. हेलो आईडी आवाज़ बेटा अटलो. हाँ सर. अब तमे जुओ आ चुंबकीय क्षेत्र में समय साथ ना फेरफार ना लीधे मिली और चुंबकीय क्षेत्र में अवकाश ना फेरफार ना लीधे ईएमएफ शोधवानु बाकी छे. चलो अहीं आपणे लखीए द्वितीय ईएमएफ माटे. बीजा ईएमएफ माटे एमां आपणे સ્થાનનું ઇમ્પોર્ટન્સ આપવાનું, સમયનું નહીં. જેમ પહેલા વિસ્તારમાં સમય આપ્યો એમ સ્થાનનું. ચલો ઈએમએફનું સૂત્ર તો આપણને બધાને ખબર છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાય બાય ડીટી. બરાબર, અહીંયા માઇનસ ડી ફાય બાય ડીટીની જગ્યાએ પ્લસ ફાયની જગ્યાએ આપણે લખશું બી ઇન્ટુ એ. બરાબર, પણ આવો શું પ્રોબ્લેમ છે જુઓ, ચુંબકીય ક્ષેત્ર જે સાથે બદલાય એટલે તમારે સ્થાન એડ કરવું પડે. તમારે સ્થાન એડ કરવું પડશે તો જ જવાબ લઈ શકશો. એક કામ કરો, આ ક્ષેત્રફળ તો અચળ છે, ક્ષેત્રફળ તો તમે અચળ લઈ લો બિંદાસ. અહીંયા શું વધશે, ડીબી બાય ડીટી. જે અહીંયા કર્યું હતું એના જ કરું છું. બેમાં સેમ જુઓ, અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે, પણ અહીંયા ચુંબકીય ક્ષેત્રનો સમય સાથેનો ફેરફાર આવ્યો. જયારે મારા ચુંબકીય ક્ષેત્રનો સ્થાન સાથેનો જુઓ, કશો જ વાંધો નહીં. આપણે આને આવી રીતે લખી શકીએ છીએ, ધ્યાનથી. લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય. એટલે ડીએક્સ ડીએક્સ ઉડી જશે, ડીવી બાય ડીટી જ હશે. હવે તમે જુઓ, ક્ષેત્રફળ નો મતલબ તો ખબર છે, લંબાઈ ગુણ્યા વર્ગ. એટલે લંબાઈ એટલે પોઈન્ટ વેલ છે, એટલે પોઈન્ટ વેલ નો વર્ગ. એમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ ડીબી બાય ડીએક્સ કેટલો છે? આ ડીબી બાય ડીએક્સ તમને આપ્યું છે માઇનસ ટેન ઇસ ટુ માઇનસ થ્રી. અહીંયા લખશું માઇનસ ટેન ઇસ ટુ માઇનસ થ્રી. હવે મિત્રો, આ ડીએક્સ બાય ડીટી નો મતલબ શું થાય? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળે. વેગ અને વેગની કિંમત આપેલી છે, જુઓ, 8 સેન્ટીમીટર પર સેકન્ડ. 8 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે 0.08 મીટર પર સેકન્ડ થાય SI માં. એ કિંમત ખાલી મૂકવાની છે બસ. તો જો આ માઇનસ ને આ માઇનસ પ્લસ, એટલે અહીંયા 0.12 નો વર્ગ ગુણ્યા 10 ઇસ ટુ માઇનસ 3 ગુણ્યા 0.08, એટલે તમને અહીંયા E2 ની કિંમત મળશે લગભગ 11.52 10 ઇસ ટુ માઇનસ 5 વોલ્ટ. કુલ ઈએમએફ શોધવાનું. મેં તમને આગળ તો સમજાવ્યું કે કુલ ઈએમએફ શોધવું હોય એટલે ઈ1 પ્લસ ઈ2 કરવાનું. ચલો આ બંને માં 10⁻⁵ છે, અહીંયા પણ 10⁻⁵ છે, કોમન નીકળે તો 11.52 વત્તા 1.44 કરશો તો તમારો જવાબ લગભગ 11.52 વત્તા 1.44 અને બંનેમાંથી કોમન નીકળશે 10⁻⁵. તમે આ બંનેનું સાદરૂપ આપશો બેટા તો તમને મળશે 12.96 10⁻⁵ વોલ્ટ. આ ઈએમએફ મળશે. તો ટોટલ ઈએમએફ આવી ગયું તમારું. હવે પ્રવાહ શોધવાનું કહે છે, તો પ્રવાહ તો એકદમ સિમ્પલ છે. હવે પ્રવાહ બરાબર આપણું સૂત્ર શું છે, આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ અપન આર, ઈએમએફ ભાગ્યા અવરોધ. ઈએમએફ ની કિંમત આવી 12.96 10⁻⁵ વોલ્ટ. અને અવરોધ ની કિંમત કેટલી છે તમને અહીંયા, આનો અવરોધ કેટલો આપી દઉં, 4.50 મિલી ઓહ્મ. મતલબ 4.50 મિલી એટલે 10⁻³. આ બંને નું સાદરૂપ આપશો એટલે પ્રવાહ મળશે 2.88 ઇન્ટુ 10⁻². એમ્પિયર બરાબર. અને એક બીજી વસ્તુ અહીંયા તમને એવું કીધેલું છે, ઈએમએફ ની કે પ્રવાહની દિશા કઈ તરફ હશે. જુઓ અહીંયા તમને એટલું ખબર છે કે તમે આ ડાયરેક્શનમાં જાઓ છો, એક ધન એક્સ દિશામાં,
તમારી લૂપ ધન એક્સ દિશામાં જાય છે, ધન એક્સ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વધે છે ઘટે છે? જો અહીંયા શું લખી નાખી દઉં કે ચુંબકીય ક્ષેત્ર ઋણ એક્સ સાથે વધે છે, તો મેં અહીંયા નેગેટિવ એટલા માટે લખી દીધું કે મેં ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ સાથે લીધું. ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ દિશામાં ઘટે છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઘટતું હોય તો પ્રવાહ કઈ ડાયરેક્શનમાં હોય? લે વિષમ ગળી દિશામાં. અહીંયા પ્રવાહ વિષમ ગળી ડાયરેક્શનમાં મળશે, કારણ કે અહીંયા વેગની ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. આ તો મેં સમજાયું, બાકી તમારે એક્ઝામ લક્ષી તૈયાર કરવાની જરૂર નથી. ચલો ફાવશે બેટા આરવી? ફાવશે લે? બરાબર, તમને એટલી તો ખબર છે કે આપણા પરીક્ષામાં પૂછાવાનો નથી, એની ચિંતા કરવાની જરૂર. ચલો આવજો. જેટ વિમાન 1800 કિલોમીટર ની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. અહીંયા આ રીતે જેટ વિમાન છે. આ રીતે ડાયરેક્શન તો બધાને ખબર પડે છે. આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. જેટ વિમાન એ તમારી કઈ તરફ જાય છે? પશ્ચિમ તરફ. જેટ વિમાન એ પશ્ચિમ તરફ 1800 કિલોમીટર ની સ્પીડે ગતિ કરે છે. જેટ વિમાન નો વેગ છે 1800